गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 11 विषय गुजराती काव्य 13 में पराजयनी जीत साहित्य प्रकार खंड काव्य छे, जेमना कवि छे प्रहलाद पारेख। एमनो जन्म भावनगर मां थयो छे। हवे अहीं आपणे पहेली वस्तु ए ध्यान मां राखीए छीए के पाठ साहित्य प्रकार कवि उपनाम એ બાબતનો એક પ્રશ્ન આપણને પૂછવામાં આવે છે, એટલે આપણે પહેલા તો કાવ્યનું નામ પરાજયની જીત, એમના કવિ કોણ છે તો કે પ્રહલાદ પારેખ, એમનો સાહિત્ય પ્રકાર શું છે તો કે ખંડ કાવ્ય છે, શેમાંથી લેવામાં આવ્યું છે તો આપણને અહીંયા સાહિત્યના એના જે કાવ્ય સંગ્રહ છે એમાંથી એ લેવામાં આવેલું છે બારી બહાર, આ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ। હવે આપણે પહેલા કવિના જીવન વિશે થોડું જોઈએ તો પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો છે અને ભાવનગર એટલે શિક્ષણ નગરી એવું પહેલા ઓળખવામાં આવતું હતું। એમના જીવન ઘડતરની અંદર મહત્વનો જો કોઈ સંસ્થાએ ફાળો આપ્યો હોય તો એ છે દક્ષિણામૂર્તિ, એટલે કે ગ્રામ્ય વિદ્યાપીઠ જે દક્ષિણામૂર્તિ છે એમનો ફાળો મુખ્ય રહ્યો છે। અને એ સંસ્થાના જે પાયાના શિક્ષણ લીધો અથવા તો કેળવણીકારો કહીએ તો એમાં નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી એ મુખ્ય વ્યક્તિ, એમના જીવન ઘડતર અને સંસ્કાર ઘડતરમાં પ્રહલાદ પારેખના જીવનની અંદર મહત્વનો ભાગ ભજવેલો છે એમ આપણે કહી શકીએ। હવે અહીંયા તો કે ગુજરાતી સાહિત્યની જે પરંપરા પ્રમાણે કવિતાઓ લખાતી હતી, કાવ્ય લખાતા હતા, એનાથી થોડું જુદું પડીને એમણે ગુજરાતી કાવ્ય સાહિત્યનું સર્જન કરેલું છે, જેમાં 1940 પછીના જે કવિઓ છે એમાં સૌ પ્રથમ તો કે એમણે બારી બહાર કાવ્ય સંગ્રહ બહાર પાડેલો અને એની અંદર એમનું જે મુખ્ય કાવ્યના જે વિષય વસ્તુ પ્રકૃતિ નિરૂપણ મનોભાવો એ બધાની અંદર મુખ્ય દ્રષ્ટિ કઈ હતી તો એ દ્રષ્ટિ હતી સૌંદર્યાભિમુખ, કે પ્રત્યેક પદાર્થની અંદર સૌંદર્યને જોવું, એ પરંપરા એમના બારી બહાર કાવ્ય સંગ્રહ બહાર પડ્યા પછી શરૂ થયેલી આપણને જોવા મળે છે। એ ઉપરાંત એમની પાસેથી આપણને દીર્ઘ બાળ વાર્તાઓ મળે છે જેના નામ છે રાજકુમારની શોધમાં અને કરુણાનો સ્વયંવર, આ બે વાર્તાઓ એમની પાસેથી બાળ વાર્તા સ્વરૂપે આપણને મળે છે। હવે એમના જીવનની અંદર જે કાવ્ય ક્ષેત્ર છે એને આપણે સંક્ષિપ્તમાં જોયું, સાહિત્ય ક્ષેત્રને સંક્ષિપ્તમાં જોયું, હવે આપણે જે ખંડ કાવ્યનો અભ્યાસ કરવો છે એ ખંડ કાવ્યને પણ આપણે સંક્ષિપ્તની અંદર જ જોશું, કારણ કે પંક્તિઓ પ્રમાણે નહીં, ખંડ કાવ્ય એટલે કથા કાવ્ય છે, વાર્તાના સ્વરૂપમાં છે, એટલે આપણે સમગ્ર એનો સારાંશ જોશું જે અહીંયા આપણને શ્લોકબોધ આપવા માંગે છે એ બાબત જોવાની છે। એટલે કે પહેલી બાબત તો એ છે કે અહીંયા કવિએ જે કલિંગ નગરી છે એની ઉપર મગધના સમ્રાટ અશોકે જે આક્રમણ કરેલું છે અને એ આક્રમણ પછી પોતાના વિજયને જોવા માટે કે પોતાના સૈન્યની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે એ જોવા માટે એ નગરીની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતા એમને જે અનુભવ થાય છે અને એ અનુભવ એના હૃદયને કેવો આઘાત આપે છે, એમાંથી કેવું મનોમંથન બહાર આવે છે અને એ જે કંઈ અહીંયા નિરૂપણ થયેલું છે એની બાબત તો કે અહીંયા એક જ વાક્યની અંદર એમણે રજૂ કરેલી છે કે કલિંગ નગરીને જીતી ત્યાર પછી એમના વિજયને જોવા માટે એ અંદર પ્રવેશે છે ત્યારે પ્રત્યેક આમ કદમ ઉપર સબોની હારમાળા એટલે કે લાશો જ જોવા મળે છે, કોઈ જીવંત જોવા મળતું નથી, ત્યારે એ થોડે સુધી જઈ અને પોતાના જે અંગરક્ષકો મશાલકીઓ અને સૈનિકો હતા એમને ફરી પાછા જે પોતાની સૈન્ય છાવણી છે ત્યાં ફરવાનો આદેશ આપી દે છે,
અને એ આદેશ આપતા એના મનની અંદર એક વાત જે સતત એમને આધાર આપી રહી હતી એ છે જે વિજયથી મનુષ્ય માનવીના હૈયા ન જીતાય એ જીત કેમ કહેવાય. અત્યાર સુધી સમ્રાટ અશોક સામ્રાજ્ય વાદમાં માનતો હતો, તલવારની ધાર ઉપર પોતાના પ્રદેશનો પોતાના રાજ્યનો જેટલો વિસ્તાર થઈ શકે એટલો વિસ્તાર કરવામાં એ માની રહ્યો હતો. પણ કલિંગની અંદર જે માનવ સંહાર થયો એના કારણે તો કે એમનું હૃદય એકદમ દ્રવી ઉઠે છે, કરુણાથી ભરાઈ જાય છે કે આ વિજય કે જે પોતાના વિજયની ગાથા કોને સંભળાવી શકે, કારણ સમગ્ર નગર શ્રદ્ધાંત બની ચૂકેલું હતું. ત્યારે એ અનુભવ કરે છે એટલે કે જે માનવીના હૃદયને જીતી ન શકે એને જીત કહી શકાય નહીં, એ હાર જ છે એમ એ માને છે. કારણ કે રાજા જ્યારે પોતાના જીતનો ઉત્સવ મનાવવા માટે નગરની અંદર પ્રવેશે તો એનું સ્વાગત કરવા કોક તો હોવું જોઈએ ને, પણ ત્યાં કોઈ એનું સ્વાગત કરવા નહોતું અને પ્રત્યેક જગ્યાએ જ્યાં નજર કરે ત્યાં માત્ર મરેલા મનુષ્યના શબો જ એમની દ્રષ્ટિગોચર થયા. એથી આઘાત અનુભવ્યો અને એ આઘાતને કારણે એમના હૃદયની અંદર પરિવર્તન આવ્યું અને એ પરિવર્તન કેવું હતું તો કે હિંસાનો ત્યાગ કરીને અહિંસાનો માર્ગ સ્વીકારે છે. સામ્રાજ્યવાદ વિસ્તાર ઉપર એ પૂર્ણ વિરામ મૂકી દે છે કે હવે તલવારની ધાર ઉપર કોઈ સામ્રાજ્ય જીતવા નથી અને એ જીતીએ છીએ તો એ હાર સમાન છે, જીત કહી શકાય નહીં એવું એને લાગવા માટે છે. એટલે એ અહિંસાનો માર્ગ અપનાવે છે અને એ માર્ગ એને કરુણા પ્રભુતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. હવે જે બૌદ્ધ ધર્મ છે એનો એ સ્વીકાર કરે છે જેમાં કરુણા હિંસાથી દૂર રહેવું એવો સંદેશ એની અંદર રહેલો છે અને એનો સ્વીકાર કરી અને પોતે પણ જગતભરમાં અહિંસાનો સંદેશ ફેલાવવા માટેનો આરંભ કરી દે છે. આમ આ વિજયની અંદર તો કે એમણે માત્ર ને માત્ર પરાજય જોવા મળેલો છે એવું એને લાગે છે. એટલે એ અહિંસાનો માર્ગ સ્વીકારે છે, બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને ત્યાર પછી એમાં એક સાધુ તરીકે જોડાઈ જતા જોવા મળે છે. તો એ સમગ્ર વાત આપણને આ ખંડ કાવ્યની અંદર કરવામાં આવેલી છે કે એ પોતાની વાતને એવી રીતે રજૂ કરેલી છે કે જેના કારણે એ તો કે જે એક રાજા તરીકે હતો એ જે મહામાનવ તરીકે વિશેષ આપણને અહીંયા જોવા મળે છે અને એના કારણે એ અહીંયા આપણે કહીએ એ પ્રમાણે કે ધર્મનો સ્વીકાર કરી ધર્મની છડી લઈ અને એના પ્રચાર અર્થે સમગ્ર પોતાનું જીવન અર્પિત કરી દે છે. તો એ કલિંગ પરની એની જીત જીત નહીં પણ પરાજય થયો એવો અનુભવ એમને લાગે છે. એમની સાથે હતા સૈનિકો અંગરક્ષકો એ પણ એ સમજી શક્યા નહીં, કારણ કે જે જીતને જોવા માટે એ નગરની અંદર પ્રવેશેલા હતા ત્યાંથી પાછા ફરે છે. છાવણીની અંદર રાજા આટા મારે છે અને મનોમંથન કરે છે અને સૈનિકો પણ સમજી શકતા નથી કે રાજાએ આપણને પાછા ફરવાનો આદેશ શા માટે આપ્યો. પણ એની સાથે સાથે જે કરુણા એના હૃદયની અંદર ઉપજેલી હતી એ તો કે ત્યાં આપણી સમક્ષ કવિએ સરળ રીતે છંદોબદ્ધ રીતે કાવ્યના ભાવને અનુરૂપ પ્રમાણે રજૂ કરી આપેલી છે, જેમાં તો કે ચરિત્રનું મનોમંથન સમગ્ર ખંડ કાવ્યની અંદર સમ્રાટ અશોકનું મનોમંથન રજૂ કર્યું છે. શરૂઆતમાં તો કે વિજયને જોવા માટે જાય છે અને એની જે પરિકલ્પના હતી એ રજૂ કરી, પણ નગરની અંદર પ્રવેશતા શબોની હારમાળા જોઈએ છે, પછી તો કે એમના હૃદયના ભાવોમાં જે પરિવર્તન આવેલું છે એને રજૂ કરે છે અને ત્યાર પછી એ જે તલવારની ધાર ઉપર સામ્રાજ્યવાદ તરફ આગળ વધતા હતા એની પર પૂર્ણવિરામ મૂકી અને ધર્મ તરફ વળે છે અને ધર્મના ફેલાવવામાં અને ધર્મને અનુસરણ પોતાનું જીવન જીવવામાં બાકીનું જીવન એ વ્યતીત કરતા
જોવા મળે છે. તો સમગ્ર કાવ્યની અંદર આ મહામંથન સમ્રાટ અશોકનું રજૂ કરવામાં આવ્યું છે અને એ ભાવ નિરૂપણની સાથે અનુકૂળ છંદો કવિએ અહીંયા પ્રયોજિત પ્રયોજેલા છે. એટલે આ કાવ્ય કે આસ્વાદ્ય બનેલું છે, વાંચવું ગમે તેમ છે એ બાબત તો આપણને આ ખંડકાવ્યની અંદર જોવા મળે છે. તો આપણે ખંડકાવ્યને સમગ્ર રીતે સંક્ષિપ્તમાં અહીંયા ચર્ચા કરેલી છે. સમગ્ર ખંડકાવ્યને વાંચી લેવાનું છે અને એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે, વ્યાકરણના પ્રશ્નો તૈયાર કરવાના છે અને આપણે જે બાકી બુક કહીએ છીએ અથવા તો ચોપડો કહીએ છીએ એની અંદર ઉતારી લેવાના છે. અસ્તુ.